ત્યારે બધી રાજની
રીતે અંકિત કરવામાં આવતું કે જેથી કરીને સૈનિકને આપણે ઓળખ કરી શકીએ. અત્યારે પણ આપણે જોયું તો આપણે ક્યારેક પણ કોઈ ફોર્મ ભરે છે તેની સાથે આપણે ગુપ્ત આપણે પુરાવો આપતા હોય છે, ફોટો આપતા હોય છે, આધાર કાર્ડ આપતા હોય છે. આવા જે પુરાવો છે પહેલા સમય ભારત ના લેવામાં આવતા હતા. ત્યારબાદ એમને ભાવ નિયમન, બચાવ નિયમન, સંગ્રહ કોઈ નિયમન જેવા વહીવટી સુધારા કર્યા. આગળ આપણે જોયું કે અલાદી જે સ્થાયી સેનાની શરૂઆત કરી હતી અને સ્થાયી સેના હોય તો તેમને રોકડા પણ પગાર આપવામાં આવતા અને આટલું બધું ધન તે અલાઉદ્દીનની પાસે હતું બધું ધન મેળવવા માટે. ઘણા બધા જે ધાર્મિક પ્રદેશો છે તેના પરથી તેને પૈસા મેળવ્યા હતા. એ ઉપરાંત તેનું ભાવ નિયમન નક્કી કર્યું. ભાવ નિયમન એમ કે જે અલાઉદ્દીન છે જે બજારના જે ભાવ કરતો તે પોતે જ નક્કી કરતો અને પોતે સિદ્ધાંત તરીકે તેનો ભાવ શું કરતો ઓછો અંકિત કરતો જેથી તે બધું પૈસા છે તે પોતાના ભંડારને ભેગા કરી શકે. ત્યારબાદ બજાર નિયમન કર્યું, સંગ્રહખોરી નિયમન કર્યું કે જે કોઈ પણ જો વ્યક્તિ વેપારી છે સંગ્રહખોરી કરે તે વ્યક્તિને તે સજા પણ આપવું. આ જે સંગ્રહખોરને દૂર કરવા જો ગણપતિ સુધારા પણ અલાઉદ્દીન ખિલજીએ કર્યા હતા. તેમના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થઈ ગયા. ત્યાં અલાઉદ્દીન ખિલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ હતા અમીર ખુસરો થઈ ગયા. તેમણે વીર કૃતિ રચી હતી જેવી કે કિરાતુ સદાયન, આશિકા અને મૂળ જેવી કૃતિઓની રચના કરી હતી. અલાઉદ્દીન ખિલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધુંધી ફેલાઈ ગઈ. એના જે વિસ્તાર હતો તે વિસ્તારને અલાઉદ્દીન ખિલજીના અવસાન બાદ ત્યાં અંધાધુંધી ફેલાઈ ગઈ. એટલે વિદ્રોહ થવા લાગ્યો. બધા જે નવા નવા જે દિવસ ઉભા હતા તે સુંદર બનવાની મૂળમાં લાગી ગયા હતા. ત્રીજી વંશના અંત પછી આ તુગલક વંશની શરૂઆત થાય છે. એ ત્રીજી વંશની અંત આવે છે ત્યારબાદ આ તુગલક વંશની શરૂઆત થાય છે. ત્યારબાદ તુગલક વંશ, તુગલક વંશનો સમય કરે તો ઈસવીસન 1320-1414 છે. આ વંશનો સ્થાપક એ ગિયાસુદ્દીન તુગલક હોય છે. ગિયાસુદ્દીન તુગલક શાસન કરે છે ત્યારબાદ તેના પછી તેના પુત્ર જે મુહમ્મદ બિન તુગલક એ સુલતાન બને છે. આ મુહમ્મદ બિન તુગલક એ પ્રતિભા વંશ અમલમાં મૂકી હતી.
બધી યોજનાઓ તો સારી હતી, પણ યોજનાઓના અમલીકરણ માટે જે વ્યવહારિકતા લોકો કરવાના જે તબક્કાવાર તે યોજના અમલમાં મૂકવા નથી તે બધી વ્યવસ્થિત બની છે, જેના કારણે આ બધી જે યોજના છે તે બધી નિષ્ફળ ગઈ. અને એના કારણે એમ જ જાતના જે પ્રજા છે, એમ જ જાતના જે આગળ જે વેપારીઓ સાથે પણ વિરોધ કરવા લાગી અને ઠેર ઠેર તેમાં વિદ્રોહ થવા લાગ્યા, જેના કારણે આ જેટલી પણ યોજનાઓ તેને અમલમાં મૂકી હતી જે નિષ્ફળ ગઈ હતી તેને તરંગી યોજનાઓ કહેવામાં આવે છે. મુગલ ધૂતકેતા સમયમાં આફ્રિકા ભૂસંકર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવે છે. જ્યારે દિલ્હી સલ્તનત ઉપર મુગલ તુગલકનું શાસન હતું તે સમયે આફ્રિકન મુસાફર જે ઇબ્ન બતુતા છે તે આપણા ભારત દેશની મુલાકાતે આવે છે. તેના બાદ ફિરોઝ શાહ તુગલક ગાદી પર આવે છે. ફિરોઝ શાહ તુગલક ગાદી પર આવ્યા પછી તેમના પુત્ર છે જે નાસરુદ્દીન છે તે ગાદી પર આવે છે, દિલ્હી સલ્તનત પર આવે છે. આ નાસરુદ્દીનના સમયગાળા દરમિયાન તેનું લગ્ન છે તે તેમુલક રીતે દિલ્હી પર આક્રમણ કરે છે. તે ઈસ્વીસન 1398 અને 99ની સાલની અંદર તે નાસરુદ્દીનની જે સત્તા હતી એ દિલ્હી સલ્તનત ઉપર તે ચડાઈ કરે છે. તેની અંદર આ તેમુલકની જીત થાય છે અને ત્યારે આ તુગલક વંશનો અંત આવે છે. આ તેમુલક છે તે બીજા પ્રદેશથી આવે છે, એટલે કે આપણે આગળ જે પાંચ વંશ છે તે પાંચ વંશ છે, ત્રણ વંશ હતા ગુલામ વંશ, ખીલજી વંશ અને તુગલ વંશ. આ ત્રણેય વંશ છે કરીશું. થેન્ક યુ.